જીસીસીઆઈમાં વુમન વિંગના ચેરપર્સન બનાવવા મુદ્દે વિવાદમાં હાઈ પાવર કમિટીએ હોદ્દા પર હાલના ચેરપર્સનની નિમણૂંકને તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. બિઝનેસ વુમન કમિટીના સભ્યો હોદ્દેદારોની વરણી નવેસરથી કરવા આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે મહિલા ચેરપર્સન નેહા ભટ્ટની 4 મહિનામાં 2 વખત વુમન વિંગના ચેરપર્સન તરીકે વરણી થયા પછી તેમણે હોદ્દો છોડવો પડ્યો છે. ગુજરાત ચેમ્બરમાં મહિલા પાંખના પ્રમુખની 2017-18માં થયેલી ચૂંટણીમાં મહિલા પ્રમુખની પસંદગીના મામલે મેમ્બર રૂજાન ખંભાતાએ મોરચો ખેલ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સમાં મહિલા કમિટીમાં ઇલેક્શન નહીં પણ સિલેક્શનના કારણે મહિલાઓનું શોષણ થાય છે તેવો ઘટસ્ફોટ પણ કર્યો હતો. જે મામલે વુમન વિંગના ચેરપર્સનની ઇલેક્શન પ્રોસેસ યોજવા માંગ કરતા એપેક્સ કમિટીએ આ નિર્ણય લીધો, જેમાં 4 પોઈન્ટ પ્રમાણે ઇલેક્શન થવું જોઈએ અને અગાઉ થયેલી ગેરરીતિને દૂર કરવા આદેશ આપ્યો છે. ઇલેક્શનનું જ હતું કોન્સ્ટિટ્યુશન, એઝ પર ધ જીસીસીઆઈ કોન્સ્ટિટ્યુશન ઇલેક્શન થાય બહેનોનું અને ઇલેક્શનથી એ લોકો આગળ આવે અને પછી જીસીએસ બીડબ્લ્યુડબ્લ્યુના ચેરપર્સન બને. 17-18માં ફોર વોટ એવર રીઝન્સ આ લોકો જે બહેનોએ ફોર્મ ભર્યા તે લોકોના પાછા ખેંચાડાવી દીધા અને ઓન રેકોર્ડ એવું આવી ગયું કે ભાઈ હવે આ બહેનો કોઈ બંધારણીય ધોરણે કોઈ સિલેક્ટ નથી થયું, કોઈ ઇલેક્ટ નથી થયું અને ખાલી એક જ પ્રેસિડેન્ટ છે અને એક જ ચેરપર્સન છે, કોઈ કોચેર નહીં પણ પેલી શું કહેવાય કમિટીઝ બધી બનાવી દીધી. 17-18-19માં પાછું આવું સેમ થયું કે હવે સિલેક્શન થશે. જ્યારે કોન્સ્ટિટ્યુશન જોયું ત્યારે ખબર પડી કે આ લોકોએ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કર્યું જ નથી. એટલે મારી લડત, એટલે અમારી બહેનોની લડત એવી હતી કે ભાઈ તમે તમારું મન ફાવે ત્યારે તમે ઇલેક્શન કરો, પછી મન ફાવે કોન્સ્ટિટ્યુશન ચેન્જ કરો, ના કરો તમે સિલેક્શન કરો. એક બહેન માટે નથી, મારી બધી ઘણી બહેનો જે લોકો જોડે અન્યાય થયો યા થઈ રહ્યો છે. તમે જોયું લાસ્ટ ઇલેક્શનમાં જ ઓન રેકોર્ડ છે કે એક બહેનને મળ્યું એટલે બીજી બહેને તરત છાપરે ચડ્યું કે ભાઈ અનફેવરેબલ લીધું ને લોબિંગ થયું ને આ થયું ને તે થયું ને એમાં પાછું જીસીસીઆઈ બીડબ્લ્યુડબ્લ્યુની ગરીમાં ગઈ. એટલે મને ખબર નથી પડી રહી કે આપણે એવરી ટાઈમ બીડબ્લ્યુડબ્લ્યુ જોડે કેમ રમી રહ્યા છીએ.